આઉટબ્રેક. રાજકોટમાં રોગયાળાના ભરડા સામે તબીબો ગેરહાજર. વધતા કોરોનાના કેસો સામે 11 તબીબો રજા પર છે. તમામ મંજૂરી વગર જ રજા પર હોવાનું સામે આવ્યું. જિલ્લા પંચાયત હસ્તકના 11 તબીબો ગેરહાજર છે. તમામ ગેરહાજર તબીબોને નોટીસ પાઠવવામાં આવી. કેટલાક તબીબો ત્રણ મહિનાથી હોસ્પિટલમાં આવ્યા જ નથી. મોટી મારડ, વિંછીયા, કુવાડવા હોસ્પિટલના તબીબો રજા પર છે. કોલીથડ, ભાયાવદર, લોધિકા હોસ્પિટલના ડોક્ટર્સ પણ રજા પર છે. વીરપુર સહિત જિલ્લાની હોસ્પિટલમાં તબીબો ગેરહાજર. તમામ તબીબોને છૂટા કરવા ડીડીઓએ રાજ્ય સરકારને જાણ કરી. ડોક્ટરોની ગેરહાજરીનો મુદ્દો સામે આવ્યો છે. 11 જેટલા ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે. શું આખી હકીકત છે, શું છે? રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા 11 જેવા જે છે સીએસસી આવેલા છે. આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે. એનામાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડોક્ટર 7 દિવસથી વધારે જે બોન્ડેડ ડોક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ. એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે. અને આના સંબંધમાં 11 જેવા જે બોન્ડેડ ડોક્ટર છે અને સીડીએચઓ મારફતે નોટિસ આપવામાં આવી છે. સર, અમુક ડોક્ટર છેલ્લા 3-3 માસથી નથી આવ્યા તો પછી કઈ, કારણ કે બોન્ડેડ ડોક્ટરો હોય છે તેની કામગીરી કઈ રીતે? બોન્ડેડ ગવર્મેન્ટમાંથી અભ્યાસ કર્યા બાદ તેમને ફરજિયાત સેવા આપવાની. બોન્ડેડ તબીબીને અમુક અમુક જે 11 માસના બોન્ડેડ ઉપર હોય છે, અમુક અમુક જે છે 3 વર્ષના બોન્ડેડ ઉપર હોય છે, અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે આને કામગીરી કરવાની હોય છે. અમુક અમુક 2-3 ડોક્ટરને એવું પણ છે કે જે છેલ્લા 2 મહિનાથી પણ એબસેન્ટ હતા. આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડોક્ટર બોન્ડેડ હોય અને 7 દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજિયાત જે છે અમારે ધ્યાને લાવવાનું રહેશે અને જે છે આને ફરજિયાત પણ આપણે નોટિસ પાડવાની રહેશે. અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં 2 દિવસ કે 5 દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે કરવાના રહેશે. ડોક્ટરોની ગેરહાજરી હોય છે, અમુક છે 24 કલાકની ડ્યુટીનું આખું રોટેશન. જી જી. આ ડોક્ટરો હાજર ન હોય તો પછી એક જ ડોક્ટર ઉપર ભારણ આવતું હોય છે 24 કલાક. જી જી. આના લીધે આપણે જેટલા સીએસસી છે આ સીએસસી ઉપર આપણા જે પીએસસીના ડોક્ટર છે આ બધાને રાઉન્ડ ધ ક્લોક ડેપ્યુટ કરેલા છે અને ઓલરેડી જે છે અત્યારે ત્યાં સેવાઓ આપી રહ્યા છે. અને જે પીએસસીમાં જે છે આપણે આયુષના ડોક્ટરો પણ ઘણી બધી જગ્યાએ છે તો આજ એવી જ પીએસસીથી આપણે જે છે ડોક્ટરો સીએસસીમાં ડેપ્યુટ કર્યા છે જેના લીધે આપણે પીએસસીની જે છે વ્યવસ્થા ખોરવાઈ નહીં જાય. બિલકુલ જે છે આનો અમારે 2 જ દિવસનો સમય આપ્યો છે અને 2 દિવસ પછી જે છે આ બધા ડોક્ટરોનો જે છે આપણે સીપીઓ કચેરીને હવાલે કરી દઈશું. જેટલી ખાલી જગ્યાઓ છે સરકારને ઓલરેડી કીધેલો છે કે તમારે જેટલી પણ જયારે ખાલી જગ્યા હોય અમે આપને જયારે પણ કહેશો તમે જે છે આપણે બીજા નવા ડોક્ટર આપી દઈશું. આ મુજબની કાર્યવાહી આપણે કરીશું.